હાર્દિક પટેલે આજે ટ્વીટ કરી અને કોંગ્રેસ પાર્ટીના તમામ હોદ્દાઓ ઉપરથી રાજીનામું આપ્યું છે. હાર્દિક પટેલ ઘણા સમયથી કોંગ્રેસ પાર્ટીથી નારાજ છે એવી વાત મીડિયાના માધ્યમથી પણ અમે જોતા હતા અને હાર્દિક પટેલ પણ જાહેરની અંદર કોંગ્રેસ પાર્ટીથી નારાજગીની વાતો લોકોની સામે મૂકતા હતા. લોકશાહીમાં દરેક લોકોએ પોતાનો નિર્ણય જાતે લેવો જોઈએ અને એ પ્રમાણે હાર્દિક પટેલે એનું ક્યાં હિત છે એ જોઈ વિચારીને નિર્ણય લીધો હશે એવું હું માનું છું. કોંગ્રેસ પાર્ટીએ હાર્દિક પટેલને ઘણું બધું આપ્યું છે. કોંગ્રેસ પાર્ટીના ઘણા બધા પદો ઉપર હોદ્દાઓ ઉપર હાર્દિક પટેલે રહી અને અત્યાર સુધી કામ કર્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ નું જે પદ છે એ બહુ અગત્યનું અને મહત્વનું પદ છે. એ પદ પણ કોંગ્રેસ પાર્ટીએ આપ્યું છે અને છતાં પણ હાર્દિક પટેલ નારાજગી વ્યક્ત કરે અમારા માટે આશ્ચર્યની વાત છે. હાર્દિકે ભારતીય જનતા પાર્ટીમાં જવાનું મન બનાવી લીધું હોય એવું બહુ સ્પષ્ટપણે લાગી રહ્યું છે. દુઃખ સાથે હું હાર્દિક પટેલને શુભકામનાઓ આપું છું કે કોંગ્રેસ પાર્ટીમાં તમારું જેવું માન સન્માન હતું, તમને જે રીતે કામ કરવાનું ફ્રી હેન્ડ આપવામાં આવતી હતી, એવી જ ભારતીય જનતા પાર્ટીમાં તમને આપવામાં આવે એવી શુભકામનાઓ સાથે હાર્દિકના રાજીનામાનું દુઃખ પણ વ્યક્ત કરું છું.